નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? કેટલા સરસ તમે બેગ લઈને રેડી થઈ ગયા છો આજે, બરાબર? ચલો, કોણ કહેશો? આપણે સેકન્ડ ચેપ્ટર કયું હતું? લોંગ એન્ડ શોર્ટ. સરસ, એમાં આપણે શું શીખી ગયા? હા, ડિસ્ટન્સ માપતા. ત્યારબાદ બીજું, સ્કેલનો યુઝ કરીને લેન્થ માપતા. વેરી ગુડ, ડિસ્ટન્સના સમ્સ કામ કર્યા. સરસ, તો તમને બધાને એ ચેપ્ટરમાં મજા આવી? મને તો ઘણી બધી મજા આવી. તો આજે આપણે એવું જ એક સરસ મજાનું ચેપ્ટર શીખવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે અ ટ્રીપ ટુ ભોપાલ. અ ટ્રીપ ટુ ભોપાલ એટલે કે ભોપાલનો પ્રવાસ. પ્રવાસનું નામ સાંભળતા જ તમારા દરેકના મોઢા ઉપર કેટલી સરસ મજાની સ્માઈલ આવી ગઈ. જુઓ, તમે બધા કેટલા ખુશ છો, હે ને? ખુશ થઈ ગયા ને? ચલો, તો હવે તમને લોકોને સ્કૂલમાંથી સર કે મેડમ એમ કહે કે વિદ્યાર્થી મિત્રો, આપણે ટ્રીપ પર જવાનું છે, તો તમે બધા શું કરશો? ખુશ થઈ જશો ને? એક્સાઇટેડ થઈ જશો ને? ક્યાં જશો, ક્યારે જશો, કેવી રીતે જશો, આવા ઘણા બધા પ્રશ્નો, ઘણા બધા ક્વેશ્ચન તમારા મનમાં આવશે ને? પણ વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા મને એ વાત કહો કે ટ્રીપ પર જવું હોય તો તમને શેની જરૂર પડે? તમે શેમાં બેસીને ટ્રીપમાં જશો? હા, શેની? હા, વેરી ગુડ, બસની. વેરી ગુડ, બસની જરૂર પડે ને? હા, તો તમને લોકોને ખબર છે કે બિગ બસ હોય તો એની અંદર કેટલી સીટ્સ હોય છે? કેટલી હોય? 50 to 55. જો બિગ બસ હોય તો એની અંદર 50 to 55 ની સીટ્સ હોય છે, એટલે કે એની અંદર 50 થી 55 લોકો બેસી શકે છે. જ્યારે સ્મોલ બસ હોય તો એની અંદર 35 to 40 ની સીટ હોય છે, તો એની અંદર એટલા જ પીપલ, એટલા જ લોકો બેસી શકે, બરાબર? તો એ સેના ઉપર નક્કી થાય કે આપણે કેટલી સીટની બસ મંગાવશું, કેટલી બસ મંગાવશું. હા, જ્યારે સ્ટુડન્ટ્સની સંખ્યા આપણને ખબર હોય તો જ આપણને એ ખબર પડે. તો ચાલો આપણે આગળ જોઈએ. સ્ટુડન્ટ્સ, બધા તમારી બુક ઓપન કરો, એમાં પેજ નંબર 23 ઓપન કરો. જુઓ શું છે. આજે એટલે કે ટુડે સુગંધા વેરી એક્સાઇટેડ. શું કહે છે? કે આજે સુગંધા ખૂબ જ ખુશ છે. તેની સ્કૂલના બધા જ ચિલ્ડ્રન પોતાના ટીચર સાથે ભોપાલની ટ્રીપ પર જવાના છે. મીનાક્ષીબેન એન્ડ રાકેશભાઈ, ટોટલ કેટલી બસીસની જરૂર પડશે તેની વાતો કરી રહ્યા છે. સુગંધા હતી ને, એની સ્કૂલમાંથી શું કરવાના હતા? ટ્રીપ પર લઈ જવાના હતા. ક્યાં લઈ જવાના હતા? ભોપાલ, બરાબર? તો એ બધા જ એક્સાઇટેડ હતા, ખૂબ જ ખુશ હતા, બરાબર? અને શું મીનાક્ષીબેન અને રાકેશભાઈ એમના સર અને મેડમ હતા, એ વાત કરી રહ્યા હતા કે ટોટલ કેટલી બસની જરૂર પડશે. ચલો આગળ જુઓ. મીનાક્ષીબેન કહે, આપણને 4 બસની જરૂર પડશે. વી વિલ નીડ 4 બસીસ. શું કહે છે મીનાક્ષીબેન? વી વિલ નીડ 4 બસીસ, આપણને 4 બસની જરૂર પડશે. રાકેશભાઈ કહે, મારું માનવું છે, આઈ થિંક ઓછામાં ઓછી 5 બસીસની જરૂર પડશે. જો મીનાક્ષીબેન કહે, દરેક બસમાં 50 સીટ્સ હોય છે. રાકેશભાઈ કહે, જોઈએ ટોટલ હાઉ મેની ચિલ્ડ્રન ટ્રીપ પર જવાના છે. રાકેશભાઈ શું કહે છે કે જોઈએ ટોટલ કેટલા બાળકો, કેટલા સ્ટુડન્ટ્સ ટ્રીપ પર જવાના છે, તેના આધારે આપણે બસની સંખ્યા નક્કી કરશું. જો 1 to 5 એટલે કે 1 થી 5 ધોરણના છોકરા, 1 થી 5 ક્લાસ, 1 to 5ના ક્લાસના છોકરા આ ટ્રીપ પર જોડાવાના, આ ટ્રીપમાં જોડાવાના હતા. તો ચલો આપણે જોઈએ કે કયા ક્લાસની અંદર કેટલા સ્ટુડન્ટ્સ, કેટલા જ
છે એનું કાઉન્ટિંગ કરીએ જો સો છે અહીંયા તમને બધાને ક્લાસ આપેલા છે જો બુકની અંદર અને નંબર ઓફ ચિલ્ડ્રન એટલે કે બાળકોની સંખ્યા પણ આપેલી જ છે સો તમને ક્લાસ ધોરણ આપેલા છે અને નંબર ઓફ ચિલ્ડ્રન એટલે કે ક્લાસની સંખ્યા બાળકોની સંખ્યા આપેલી છે જો ફર્સ્ટ સ્ટેન્ડર્ડમાં કેટલા છે 33 સેકન્ડમાં 32 થર્ડમાં 42 ફોર્થમાં 50 અને ફિફ્થ સ્ટેન્ડર્ડની અંદર 53 ચલો ટોટલ કરો કેટલું થયું ટોટલ કેટલા સ્ટુડન્ટ્સ થયા કેટલા ચિલ્ડ્રન થયા કર્યું કેટલું થશે હા 210 બરાબર ટોટલ 210 ચિલ્ડ્રન થશે જુઓ આગળ જોઈએ શું આપણને 4 બસીસ જોઈશે એક બસમાં 50 ચિલ્ડ્રન લઈ જઈ શકીએ તો 4 બસમાં કેટલા લઈ જઈ શકશું જુઓ શું કહે છે એક બસની અંદર શું એક બસની અંદર 50 ચિલ્ડ્રન એટલે 50 બાળકો લઈ જઈ શકીએ છીએ તો 4 બસમાં ટોટલ કેટલા બાળકો લઈ જઈ શકશું કાઉન્ટ કરીએ જુઓ સો 1 બસમાં કેટલા સ્ટુડન્ટ જઈ શકે છે કેટલી સીટની બસ છે 50 સીટની તો 1 બસમાં 50 ચિલ્ડ્રન બરાબર માટે 4 બસમાં હાઉ મેની કેટલા સ્ટુડન્ટ્સ કેટલા ચિલ્ડ્રન ચલો ક્રોસ ગુણાકાર કરો 50 × 4/1 ક્રોસ ગુણાકાર થશે ને બરાબર ચલો જુઓ 4 × 4 = 5 4 = કેટલા થાય 5 × 4 = 20 એન્ડ 0 નો 0 બરાબર છે 5 × 4 = 20 થાય ને અને આ 0 નો 0 એટલે 50 × 50 × 4 = 200 થાય બરાબર છે તો ટોટલ 4 બસની અંદર 200 ચિલ્ડ્રન બેસી શકે 200 ચિલ્ડ્રનને સીટ મળે પણ જો આપણી પાસે તો ટોટલ 210 ચિલ્ડ્રન છે બરાબર છે અને 4 બસીસની અંદર તો ઓન્લી 200 ચિલ્ડ્રન જ બેસી શકશે 200 ચિલ્ડ્રનને સીટ મળશે ને બરાબર છે તો કેટલા સ્ટુડન્ટ્સને સીટ ન મળી કેટલાને ન મળી તો જો 210 માંથી 200 માઇનસ કરો કેટલા વધશે કેટલા તો 10 ચિલ્ડ્રન ને શીટ મળશે નહીં બરાબર જો ટોટલ 210 છે ને અને 4 બસીસ ની અંદર 200 ચિલ્ડ્રન જ બેસી શકશે તો કેટલા ચિલ્ડ્રન ને શીટ ન મળી 10 ચિલ્ડ્રન ને શીટ મળશે નહીં તો હવે 10 ચિલ્ડ્રન માટે કોઈ આખી બસ આપશે આપશે નહીં આપશે તો શું કરશો જો શું કહે છે માત્ર ફ્યુ ચિલ્ડ્રન માટે આપણને આખી બસ મળશે નહીં તો વી કેન શેર સીટ્સ તો આપણે સીટને વહેંચી લઈશું બરાબર છે ચલો આગળ જુઓ શું છે વેઇટિંગ ફોર ધ બસીસ બસની પ્રતીક્ષા કરે છે તમે બધા જ ટ્રીપ પર જવાના હો બરાબર છે તો તમારા મમ્મી કે ડેડી તમને સ્કૂલ પર મૂકવા આવે છે ને સવારે તમે વહેલા ઉઠી જાઓ છો સરસ મજાના નવા કપડા પહેરી લો છો બરાબર છે છો ને ઉઠી જાઓ છો ને તો અને સ્કૂલ પર આવો ત્યારબાદ વેઇટ કરો છો ને કે બસ ક્યારે આવશે અમે ક્યારે જઈશું જો સો
सही बा बस आवी के नहीं ते जोवा जंपिंग करीने लाइन नी बाहर आवी गई ते लाउडली बूमो बाड़वा लागी हे आई कैन सी देम सो के छे हे हूं बस ने जोई सकू छु रन दौड़ो विंडो पासे नी सीट लेवा ट्रिप पर जवाना होय અને બસમાં જો ટ્રીપ કરવાની હોય તો વિન્ડોની પાસે બેસવાની મજા જ કઈ અલગ હોય હાય ને બારીની બહાર શું આવ્યું કેટલું ફાઇન છે નદી જોવાની મજા આવે હરિયાળી જોવાની મજા આવે બરાબર છે મોટા મોટા પર્વતો હિલ્સ ટેકરીઓ મજા આવે ને રિવર બરાબર તો એવી જ રીતે બધા શું કર્યું વિન્ડો પાસે સીટ લેવા માટે રન કરવા લાગ્યા દોડવા લાગ્યા બરાબર મેની ચિલ્ડ્રન એક્સાઇટેડ થી આનંદ થી જમ્પિંગ કરવા લાગ્યા ઘણા બધા બાળકો ખુશ થઈને કૂદવા લાગ્યા શું છે જો એટલે ટીચર બોલે છે શું બોલે છે જુઓ થોભો સ્ટોપ વોટ ઇઝ ધીસ આ શું છે બસ તો સ્મોલ છે બસ તો બધી નાની છે બધા આર્ગ્યુમેન્ટ કરવા લાગ્યા બધા દલીલો કરવા લાગ્યા અમે તો બિગ બસ લાવવા કહ્યું હતું અને આ બધી બસ તો સ્મોલ છે મિની બસીસ છે તો શું કરશું હવે ટીચર બોલવા લાગ્યા કે બધા થોભી જાઓ આપણે તો બિગ બસ મંગાવી હતી ને આ તો સ્મોલ બસ આવી તો હવે શું કરશું બરાબર છે એટલે બધા આર્ગ્યુમેન્ટ દલીલ કરવા લાગ્યા આર્ગ્યુમેન્ટ એટલે કે દલીલો કરવા લાગ્યા એટલે પેલા ભાઈ બોલે છે બસ વાળા અમારી પાસે બિગ બસ પૂરતી સંખ્યામાં ન હતી તેથી અમે મિની બસીસ શું મિની બસીસ લાવ્યા છે જુઓ દરેક નાની એટલે કે મિની બસીસમાં 35 સ્ટુડન્ટ્સ લઈ જઈ શકાય છે તો કુલ કેટલી મિની બસની જરૂર પડે શું કહે છે દરેક સ્મોલ બસની અંદર મિની બસની અંદર 35 સ્ટુડન્ટ્સને લઈ જઈ શકાય છે બરાબર છે તો ટોટલ કેટલી મિની બસની જરૂર પડશે જો હવે મંગાવી હતી બિગ બસ અને આવી મિની બસ તો બસ વધારે જોઈશું ને તો આપણે કાઉન્ટિંગ કરીએ ટોટલ સ્ટુડન્ટ કેટલા છે આપણી પાસે 210 છે ને બરાબર છે તો શું છે આપણે પદ મૂકીએ કે 35 સ્ટુડન્ટ જો 35 સ્ટુડન્ટ એક બસમાં બેસશે વન બસમાં માટે ટોટલ કેટલા સ્ટુડન્ટ છે આપણી પાસે 210 સ્ટુડન્ટ કેટલી બસમાં હવે જો શું કરશું ક્રોસ ગુણાકાર તો 210 ઇન્ટુ 1 ડિવાઈડ બાય 35 So, 210 into 1 divided by 35. જો 210 divided by 35 કરવાના છે તો અહીંયા જો 210 divided by 35. So, આવશે 35 6 210. 0 minus 0, 1 minus 1 and 2 minus 2. તો ટોટલ કેટલી બસની જરૂર પડશે 6 બસની જરૂર પડશે બરાબર છે તો ટોટલ કેટલી મિની બસ જોઈશું કેટલી મિની બસીસ જોઈશું 6 મિની બસીસ જોઈશું તો વિદ્યાર્થી મિત્રો આજે બસ આટલું છે ત્યાં ફરી મળીશું ત્યાં સુધી આવજો બાય બાય